મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષાચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 17/7/2020 અને શુક્રવારની અંદર આપના ખાસ કાર્યક્રમની અંદર આપની આજ વિશે. મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું વાત કરીશ રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોએ શરૂઆતના તમંકો આજના દિવસે ગૂંચવાડા ભર્યો લાગે, પરંતુ અંતિમ સમય સાંજનો સમય પારદર્શકતા હોવાથી સપ્તાહમાં આ સમયની અંદર તમારે ઘણી બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. આ જીવનની અંદર આજના દિવસે આપના જીવનની અંદર મિલકત સંબંધિત કાર્યોની અંદર ચોક્કસ આજના દિવસે નિર્ણયો લેતા ચોક્કસ વિચારીને નિર્ણય લેજો. આજનો દિવસ આર્થિક રીતે તમારો સારો નીવડશે. વાત કરીશું આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરવાથી આપનો દિવસ આપનો શુભ બની જાય. વાત કરી બીજી રાશિ કહેતા વૃષભ રાશિની. તો અહીંયા તમારા કાર્યની અંદર સંબંધોમાં પ્રોફેશનલ મોરચે સંતુલન રાખવાની જરૂર છે. મોટાભાગના સમયની અંદર આજના દિવસે ખર્ચ વધશે, છતાં પણ આજનો દિવસ આયોજનપૂર્વક આગળ વધવાનો આપ પ્રયત્ન કરજો. પોતાની જાત પણ માટે પણ આજના દિવસે સમય આપવો જરૂરી છે. પ્રોફેશનલ કાર્યોમાં આજના દિવસની શરૂઆત બહુ ધમાકેદાર રહેશે. આજના દિવસને વિશેષ બનાવવા માટે આપ પિંક વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું અહીંયા મિથુન રાશિની. વેપાર કરનારાઓ લોકોએ આજના દિવસે લાભદાયી ચોક્કસ નીવડશે. તેમના વેપાર અને આવકમાં વૃદ્ધિ પણ થશે. મિત્રો તરફથી સારો લાભ થશે. તેમની મુલાકાત આનંદદાયક રહેશે. પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી સારો લાભ જણાશે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા કર્ક રાશિની. આ સમયની અંદર આપ ચોક્કસ લાગણીઓને અસરકારક રીતે વ્યક્ત કરવાની આપ ચોક્કસ રીતે અનુભવ કરશો. અંગત જીવનમાં આપોઆપ સ્થિરતા આવશે તથા સંબંધો વધુ સુમેળ ભર્યા રહેશે. દરેક સ્થિતિમાં આજના દિવસે ભાવના ઉત્પન્ન થશે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ અહીંયા પીળા વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસે થોડાક અનુભવ એવા પણ થશે કે જે અનુભવ તમારા આળસના લીધે વધારે પડતું તમને કષ્ટ ભોગવવું પડશે. કંટાળામાં આજનો સમય પસાર કરી શકો છો. માનસિક રીતે આજના દિવસે તમારા સ્વભાવમાં ઉગ્રતા જોવા મળશે. સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેશે. પેટના દર્દો આજના દિવસે તમને પરેશાન કરશે. આજે સફળતા મેળવવા માટે વધુ કાર્ય કરવું પડશે. ખોટા વાદ વિવાદમાં પડશો નહીં. આજના દિવસને મધુર બનાવવા માટે લાલ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કન્યા રાશિ. ખાવા પીવાની બાબતમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. આરોગ્ય સંભાળવાની જરૂર છે. મનમાં આવેશ અને ગુસ્સાનું પ્રમાણ વધારે છે, તેને કંટ્રોલમાં રાખો મિત્રો. તેથી બોલવા પર સંયમ રાખવાની જરૂર છે. જળાશયોથી દૂર રહેવું, અનૈતિક કામવૃત્તિ અને કોઈ પણ ખોટી રીતે ભ્રષ્ટાચાર કરવાનું આજના દિવસે ટાળો. મિત્રો આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો મોરપિંજ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું તુલા રાશિની. આજે આપ દાંપત્ય જીવનમાં વિશેષ રંગ અને લાભ માણશો અને સુખ ભોગવી શકો છો. પરિવાર અને કોઈ સામાજિક મેળાવડામાં ફરવાના સ્થળે અથવા કોઈ ટૂંકા પ્રવાસો માટે આજના દિવસે તમારે પ્રસાર કરવો પડશે. આનંદમાં આજનો દિવસ આપ પ્રસાર કરી શકશો. આજના દિવસે વેપાર પણ વધશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ અહીંયા શક્ય હોય તો સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજે સમગ્ર રીતે આપ નો દિવસ સુખમય પ્રસાર થઈ શકે એમ છે. આજના દિવસે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. કુટુંબના સભ્યો સાથે આપ આનંદપૂર્વક સમય પસાર કરશો. માનસિક પ્રફુલ્લિતતાનો સારો અનુભવ પ્રાપ્ત કરશો. નોકરિયાત વર્ગને આજના દિવસે સારો પ્રગતિની તકો મળશે. કાર્યક્રમનો સાથ સહકાર પણ સારો મળી રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ અહીંયા લાઇટ વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું ધનરાશિની. આજના દિવસે ગુસ્સા અને લાગણી પર કાબૂ રાખવો જરૂરી છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. કોઈ પણ કામમાં આજના દિવસે સફળતા ન મળવાથી નિરાશ ચોક્કસ રીતે થશો. સાહિત્ય કે આજના દિવસે કોઈ કલાનું સર્જન કરવા માટે આપ રૂચિ રાખશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો. આજના દિવસે આપ શક્ય હોય તો અહીંયા લાલ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મકર રાશિની. પ્રતિકૂળતાની આજના દિવસે ચોક્કસ જરૂર છે. આજનો દિવસ આપણે જીવન માટે અને આપની જાત માટે પ્રતિકૂળ છે. શાસ્ત્ર અને આજના દિવસે જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ આજના દિવસની અંદર મકર રાશિના જાતકો માટે તો આપના શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ સારી જોવા મળશે. કુટુંબના સભ્યો સાથે ઝઘડાની
કે અણબનાવના પ્રસંગો ના બને તેની ખાસ સાવચેતી રાખજો. આપ મનથી પણ વ્યતિત રહેશો, ઘરમાં કલેશનું આયોજન ના કરશો. મિત્રો, આજના દિવસને મધુર બનાવવા માટે આપ અહીંયા પિંક વસ્તુ ધારણ કરો. વાત કરીશું કુંભરાશિની, આપના મન પરથી ચિંતાનો ભાર હળવો થઈ જશે, માનસિક પ્રફુલ્લિતતાનો આપ આનંદ અનુભવશો, સાથે જ આપની તનની સ્વચ્છતા પણ આજે સારી જોવા મળશે. કુટુંબનું વાતાવરણ પણ આજના દિવસે આનંદિત રહેશે અને આપ આનંદમાં રહેશો. મિત્રો, આજના દિવસને વધુ દિવ્ય બનાવવા માટે આપ જાંબલી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું અંતિમ રાશિ કેતા મીન રાશિની, તો આજના દિવસે નકારાત્મક વિચારોને દૂર રાખો, નહીં તો ચોક્કસ તમારા જીવનમાં હાનિ રહેશે. ક્રોધ અને બોલવા પર સંયમ રાખવાની જરૂર છે. આજના દિવસે ઝઘડા તકરારમાં ઉતરવાનું ચોક્કસ રીતે ટાળો. આર્થિક બાબતોને સંભાળો અને આર્થિક બાબતોને જો સંભાળશો તો ચોક્કસ આજના દિવસે તમારો સમય લક્ષ્મીકારક જણાશે. ખાનપાનમાં નિયમિતતા રાખવાની જરૂર છે. આજના દિવસને વધુ આનંદિત બનાવવા માટે આપ શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના જાતકોને આજના દિવસે મેં જણાવ્યું, જડેશ ટીવીની ચેનલ સબસ્ક્રાઈબ કરો, આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપને આજીવશે. અસ્તુ શ્રી જય ગણેશ. ઓમ નમઃ શિવાય.